મિત્રો કેમ છો મજામાં ને હા તો આજે આપણે ધોરણ પાંચ વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ દસ શું તે ખરું છે એ વિશે શીખીશું તો જુઓ નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાક્ય વાંચવાનું છે અને એ વાક્ય ખરું છે કે ખોટું તે સમજીને અને આપણે બોક્સમાં ખરું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે તો ચલો જોઈએ આપણે નંબર એક ભારતમાં ઓફિસમાં કામ કરતા લોકો કરતાં ખેતરોમાં કામ કરતા લોકો વધારે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો ભારત દેશ કેવો છે ખેતી પ્રધાન દેશ છે તો અહીંયા વાક્ય સાચું છે કેમ કે ભારતમાં ઓફિસમાં કામ કરતા લોકો કરતા ખેતરોમાં કામ કરતા લોકો વધારે છે તો શું આવશે ખરું નંબર આપણા દેશમાં ગામડા નગરો અને શહેરોમાં વધારે લોકો રહે છે તો આપણા દેશમાં ગામડા કરતા નગરો અને શહેરોમાં વધારે લોકો રહેતા નથી કેમકે ગામડામાં વધારે લોકો રહે છે તો આ વાક્ય કેવું બનશે ખોટું તો આપણે બોક્સમાં શું લખીશું કેવી નિશાની કરીશું ખોટાની નિશાની હવે નંબર ત્રણ અન્ય પાક કરતા ડાંગર ડાંગર એટલે શું ચોખા તો ચોખાનો પાક ઉગાડવા વધારે જમીનનો ઉપયોગ થાય છે તો સાચું આવશે વિદ્યાર્થી મિત્રો ખરાની નિશાની કરીશું કેમ કે ડાંગરનો ચોખાનો પાક ઉગાડવા માટે બીજા પાક કરતાં વધારે જમીનનો ઉપયોગ થાય છે હવે નંબર ચાર ભારતમાં લોકો સ્વચ્છ સંડાસનો ઉપયોગ કરે છે તેના કરતાં વધારે લોકો પાસે પોતાનો મોબાઈલ ફોન છે તો સાચું કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આજ અત્યારે તમે જોતા હશો કે કેટલાક લોકોના ઘરે સંડાસ નહીં હોય પણ તેમના ઘરમાં મોબાઈલ ફોન તો હશે જ તો આ વાક્ય સાચું છે તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું હવે આગળ નંબર પાંચ સૂર્ય સામે સીધું જોવું જોખમકારક નથી તો વિદ્યાર્થી મિત્રો આ મિત્રો આ તો તમને પણ ખબર હશે કે આપણે સૂર્ય સામે થોડો વધારે ટાઈમ એક ધારું સીધું જોઈ રહીએ તો આપણી આંખોમાં કિરણો પડે એ કિરણો આપણને આંખોને નુકસાન કરે છે તો અહીંયા શું કીધું સૂર્ય સામે સીધું જોવું જોખમકારક નથી

તો એ પાણીમાં બરફ તરે છે તો અહીંયા શું કીધું છે કે પાણી બરફ પાણી કરતાં ભારે છે તો ખોટું આવશે કેમ કે પાણીમાં બરફનો ટુકડો તરે છે એટલે ભારે નથી હોતો તો અહીંયા વાક્ય બને છે ખોટું તો આપણે બોક્સમાં ખોટાની નિશાની કરીશું હવે આગળ જોઈએ નંબર સાત તેલ કેટલાક સ્તરે દરિયાની નીચેથી અને કેટલાક રણમાં જમીનની નીચેથી મળે છે તો સાચું છે કેટલાક સ્થળે દરિયાની નીચેથી મળે છે અને કેટલાક રણમાં જમીનની નીચેથી તો આ વાક્ય સાચું એટલે આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું હવે આગળ જોઈએ નંબર આઠ માછલીને પણ આપણે જેમ શ્વાસમાં લેવા ઓક્સિજન વાયુની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો દરેક સજીવ હોય તેને શ્વાસમાં ઓક્સિજન વાયુની જરૂર પડે છે તો માછલી પણ સજીવ છે તો આ વાક્ય આપણું સાચું બને છે તો આપણે બોક્સમાં નિશાની કરીશું હવે જોઈએ આગળ નંબર જ્યારે પાણી ગરમ થાય છે ત્યારે તે ઘન સ્વરૂપમાં ફેરવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને ખબર હશે વિજ્ઞાનમાં ભણી ગયા હશે કે પાણી જ્યારે ગરમ થાય ત્યારે તે ઘન સ્વરૂપમાં ફેરવાતું નથી ભાઈ સ્વરૂપમાં ફેરવાય છે તો આપણું વાક્ય કેવું થશે ખોટું તો આપણે બોક્સમાં ખોટાની નિશાની કરીશું હવે જોઈએ આગળ નંબર દસ વાક્ય તો જ્યારે તમે ગરમ ચાના કપ ઉપર રકાબી મૂકશો તો રકાબીની નીચેની બાજુએ પાણીના થોડા ટીપાં જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો ગરમ ચાનો કપ હોય એના ઉપર તમે રકાબી મૂકી જોજો તો એ વરાળ હોય એ ગરમ ચાની જે વરાળ હોય એ રકાબી ઉપર જશે અને ત્યાં શું પાણીના ટીપાં થશે એ ટીપાં જોવા મળે છે તો તમે કરી જોજો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે તો આ વાક્ય આપણું સાચું છે તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું હવે જોઈએ નંબર અગિયાર ડાંગર એટલે કે ચોખા ચોખા ઉગાડવા પુષ્કળ પાણીની જરૂર હોય છે તો વિદ્યાર્થી મિત્રો ઘઉં બાજરી મગ જેવા પાક હોય એના કરતાં ચોખા ઉગાડવા માટે વધારે પાણીની જરૂર પડે છે તો આ પણ વાક્ય સાચું છે તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું હવે જોઈએ નંબર બાર આપણા કાન આપણું સંતુલન રાખવામાં આપણને મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ વાક્ય સાચું જ છે તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું હવે જોઈએ આગળ નંબર તેર કેટલીક વાર તમે બૂમ પાડો તો થોડી જ વારમાં તમને તમારી બૂમ ફરી સંભળાય છે તેને પડઘો કહેવાય જો તમે વિશાળ ખાલી હોલમાં બૂમ પાડો તો તમને પડઘો સંભળા છે તો વિદ્યાર્થી મિત્રો કોઈ ખાલી હોલ હોય કે રૂમ મોટો હોય એ

તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય પણ સાચું જ છે ગરમ ચાના કપમાં ચમચી મૂકીને જોજો કાં તો શાક કે દાળ એની તપેલી હોય એમાં ચમચો એક તપેલી ગરમ હોય ત્યારે એમાં ચમચો મૂકીને જોજો થોડીવાર પછી તો એનો પાછળનો જે છેડો બીજો છેડો હોય તે પણ ગરમ થઈ જશે તો આ વાક્ય સાચું છે તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું હવે જોઈએ આગળ નંબર પંદર હલકી વસ્તુઓ કરતાં ભારે વસ્તુઓ જમીન તરફ નીચે ઝડપથી પડે છે તો સાચું છે વાક્ય વિદ્યાર્થી મિત્રો તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું હવે જોઈએ આગળ નંબર સોળ મોટા વિમાનો ઘણા ટૂંકા રનવે પરથી ઉડી અને ઉતરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો વાક્ય વાંચતા જ આપણને ખ્યાલ આવી જાય કે મોટા વિમાનો હોય એ ટૂંકા રનવે રસ્તા પરથી ઉડી અને ઉતરી શકે ના તો એમને મોટા વિમાનો માટે મોટા રનવે જોઈએ તો આ વાક્ય આપણું કેવું છે ખોટું છે તો આપણે બોક્સમાં ખોટાની નિશાની કરીશું હવે આગળ જોઈએ નંબર સત્તર રોબોટ એક કમ્પ્યુટર કે યંત્ર છે તે કેટલાક કાર્યો માણસની જેમ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો રોબોટ એ એક કમ્પ્યુટર કે યંત્ર છે એટલે કે રોબોટ કોને બનાવેલું છે તો માણસ મનુષ્ય તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે ફિલ્મોમાં રોબટ હો રોબટનું જે આ ફિલ્મ છે એમાં તો રોબોટ એ કેવું કામ કરે છે મનુષ્યની જેમ જ માણસની જેમ કામ કરે પણ તે માણસ નથી મનુષ્ય તે એક કમ્પ્યુટર કે યંત્ર છે કેમ કે માણસે બનાવેલું છે તો આ વાક્ય આપણું સાચું છે તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું નંબર અઢાર સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો વિદ્યાર્થી મિત્રો સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ના સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે સિગારેટ પીવાથી કેન્સર જેવા ભયંકર રોગ થાય છે તો આ વાક્ય કેવું છે ખોટું ફાયદાકારક નથી તો આપણે અહીંયા બોક્સમાં ખોટાની નિશાની કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો પાઠ દસ શું તે ખરું છે તો આપણે શીખી ગયા ખબર પડે ને આ પાઠમાં હા તો અહીંયા આપણો પાઠ પૂરો થયો તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં પાઠ દસ એકથી અઢાર નંબરના વાક્યો લખવાના છે વિધાનો અને એની સામે ખરું વાક્ય હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નહીં એમ એકથી અઢાર નંબરના વાક્ય હોમવર્કમાં લખવાના રહેશે તો અહીંયા આપણો પાઠ પૂરો થયો વિદ્યાર્થી મિત્રો આવજો